વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય ગણિત. તો આપણે જોઈ ગયા હતા ભાગ 2 સુધી ધોરણ 4 ની અંદર પાઠ 4 એટલે કે ટીક ટીક ટીક. તો આપણે ચેપ્ટર 4 ની માહિતી પાઠ દ્વારા મેળવી. હવે આપણે તેના આધારે જોઈએ સ્વાપોથી. તો અહીંયા તમને આપેલું છે કે સમય. તો આપણે અહીંયા સમય દર્શાવતી ઘડિયાળો આપેલી છે. તો આપેલી ઘડિયાળોમાં કેટલા વાગ્યા છે તે લખો. તો બાળ મિત્રો, અહીંયા આપેલી ઘડિયાળ છે તે શું દર્શાવી રહી છે? તો તે સમય દર્શાવી રહી છે. તે સમયના આધારે આપણે અહીંયા આપેલી ઘડિયાળનો સમય છે તે લખવાનો છે. આપણને ફક્ત ઘડિયાળની અંદર સમય દર્શાવેલો છે, એટલે કે કેટલા વાગ્યા છે તે દર્શાવેલું છે, પરંતુ લખેલું નથી. તો આપણે યોગ્ય જોઈ અને જેટલા વાગ્યા છે તે સમય આપણે અહીંયા લખીશું. તો બાળમિત્રો, આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તે જાણવા માટે આપણે સૌથી પહેલાં નાનો કાંટો છે તે ક્યાં આપેલો છે? તો નાનો કાંટો 6 ઉપર છે, બરાબર, અને મોટો કાંટો છે 12 ઉપર. એટલે કે બંને કાંટા જ્યારે સમાંતર અંતરે હોય છે, એટલે કે 6 ઉપર નાનો કાંટો અને 12 ઉપર, કોઈ પણ કાંટો 12 ઉપર હોય અને અહીંયા નાનો કાંટો કોઈ પણ અંક ઉપર હોય તો તેટલા વાગ્યા હોય. જેમ કે 4 ઉપર હોય અને 12 હોય તો 4 વાગ્યા હોય. 5 ઉપર નાનો કાંટો હોય અને મિનિટ કાંટો 12 ઉપર હોય તો 5 વાગ્યા કહેવાય. 6 ઉપર નાનો કાંટો હોય અને 12 ઉપર મિનિટ કાંટો હોય ત્યારે 6 વાગ્યા કહેવાય. તો આપણે અહીંયા લખી દઈએ 6 વાગ્યા. બીજી ઘડિયાળ આપેલી છે તેમાં 3 અને 12 ઉપર છે, તો કેટલા વાગ્યા કહેવાય? તો કે 3 ઉપર કલાક કાંટો હોય અને મિનિટ કાંટો 12 ઉપર હોય ત્યારે 3 વાગ્યા કહેવાય. તો આપણે અહીંયા લખી દઈએ 3 વાગ્યા. પછી આપેલું છે કે 10 ઉપર નાનો કાંટો, મોટો કાંટો 12 ઉપર, એટલે કે કલાક કાંટો 10 ઉપર, મિનિટ કાંટો 12 ઉપર, એટલે થયા 10. તો એ વાગ્યા કહેવાય 10. કોઈ પણ અંક ઉપર નાનો કાંટો હોય અને મિનિટ કાંટો 12 ઉપર હોય ત્યારે જે અંક ઉપર નાનો કાંટો છે તેટલા વાગ્યા કહેવાય. જો 9 ઉપર હોય તો 9 વાગ્યા કહેવાય, નાનો કાંટો 6 ઉપર હોય તો 6 વાગ્યા કહેવાય, પરંતુ મિનિટ કાંટો 12 ઉપર હોય તો જ, બરાબર. પછી આપેલી છે ચોથી ઘડિયાળ. તો અહીંયા આપેલું છે કે 5 ઉપર કલાક કાંટો અને 12 ઉપર મિનિટ કાંટો, એટલે કે 5 વાગ્યા કહેવાય. તો આપણે અહીંયા લખી દઈએ 5. ઘડિયાળનો સમય કઈ રીતે લખાય? તો 5 હોય તો આપણે બાજુમાં 2 મીંડા શા માટે? કેમ કે આપણને અહીંયા કોઈ મિનિટ આપેલી નથી, તો એની જગ્યાએ 00 કરવાના છે. અહીંયા 12 મિનિટ, 13 મિનિટ કે 15 મિનિટ આપી હોય તો અહીંયા લખી શકાય, ના આપી હોય તો 00. કલાકમાં પણ એ જ રીતે 12 સુધીની હોય છે ઘડિયાળ, બરાબર, એટલે કે 12 કલાક સુધીનો ટાઈમ લખીએ છીએ, તેના માટે અહીંયા 0 મૂકવાનો છે. જો 1 થી 9 સુધી હોય તો આગળ 0 આવશે, પછી 10, 11 અને 12 હોય ત્યારે તો તે 2 અંક લખાય જ છે. તો એના માટે આપણે અહીંયા આગળ 0 મૂકવાનો છે, કેમ કે અહીંયા 5 વાગ્યા છે. પછી આપેલી છે 5 નંબરની ઘડિયાળ. તો કલાક કાંટો 7 ઉપર, મિનિટ કાંટો 12 ઉપર, એટલે વાગ્યા છે 7. તો આપણે અહીંયા લખી દઈએ 07, એટલે કે 7 વાગ્યા. પછી આપેલો છે કલાક કાંટો 11 ઉપર અને મિનિટ કાંટો 12 ઉપર, એટલે થયા છે 11, બરાબર. તો અહીંયા 11 પછી 20. પછી આપેલો છે પ્રશ્ન 2 કે સમય લખ્યા પ્રમાણે ઘડિયાળના કાંટા દોરો. તો બાળમિત્રો, અહીંયા તમને સમય આપેલો છે અને ઘડિયાળના કાંટા દોરેલા નથી. ઉપરની ઘડિયાળની અંદર તમને કાંટા દોરેલા હતા, પરંતુ સમય લખેલો ન હતો. તો ચલો, અહીંયા તમને આપેલું છે કે 10 અને 0, એટલે કે 10 વાગ્યા છે. તો 10 કલાક અને 0 મિનિટ, એટલે કે 0 મિનિટ એટલે કે ફક્ત 10 વાગ્યા છે. તો કાંટો ક્યાં આવશે? તો નાનો કાંટો 10 ઉપર અને મિનિટ કાંટો આવશે 12 ઉપર, એટલે કે 10 વાગ્યા કહેવાય. પછી આપેલું છે 12 કલાક અને 0 મિનિટ, એટલે કે 12 વાગ્યા, બરાબર. તો 12 એટલે બંને નાનો કાંટો અને મોટો કાંટો બંને 12 ઉપર આવશે, એટલે કે 12 વાગ્યા કહેવાય. પછી આપેલું છે 8:45, એટલે કે 8 કલાક અને 45 મિનિટ. 30 કરતાં મિનિટ વધારે હોય તો 8થી નાનો કાંટો થોડો ખસેલો દોરવાનો છે. હવે 45 મિનિટ એટલે કે મોટો કાંટો છે તે 9 ઉપર આવશે,
અને નાનો કાંટો છે તે આઠ અને નવ, નવની થોડીક બાજુમાં, એટલે થઈ ગયું 8:45. પછી આપણને આપેલી છે ચોથી ઘડિયાળ, જેમાં સમય લખેલો છે 4:30. તો 4:30 એટલે કે 4:30 એટલે કે 4:30 થયા. જેવી રીતે 12 ઉપર હોય તો 4 વાગ્યા કહેવાય, તો 6 ઉપર હોય તો 4:30 કહેવાય. તો આપણે 4 અને 5ની વચ્ચે દોરીશું નાનો કાંટો. શા માટે? તો કે કલાક કાંટો છે 4:30, એટલે કે 4 અને 5ની વચ્ચે આવશે ત્યારે 4:30 થાય. અને 6 ઉપર દોરીશું એટલે 30 થશે. મિનિટ કાંટો છે તે 6 ઉપર દોરવાનો છે. હવે બાળમિત્રો, તમને એવું થશે કે 30 મિનિટ એટલે 6 કઈ રીતે કહેવાય? તો આપણે સૌથી પહેલાં 1 ઉપર હોય તો 5 મિનિટ કહેવાય, મિનિટ કાંટો 2 ઉપર હોય તો 10 મિનિટ, 3 ઉપર હોય તો 15 મિનિટ, 4 ઉપર હોય તો 20 મિનિટ, 5 ઉપર હોય તો 25 મિનિટ અને 6 ઉપર હોય તો 30 મિનિટ. એક પછી બે અંક વચ્ચે તે 5 મિનિટનો અંતર ખસે છે, એટલે કે અહીંયા 5, 2 ઉપર હોય તો 10. એવી જ રીતે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 અને 60, અને 60 મિનિટે પૂરી થાય છે 1 કલાક. હવે અહીંયા આપેલું છે 9:20, તો 9 વાગ્યા છે અને 20 મિનિટ દોરવાની છે. તો નાનો કાંટો આપણે દોરીશું 9 બાજુ, અને 20 મિનિટ એટલે કેટલું થશે? તો 1 ઉપર હોય તો 5 મિનિટ, 2 ઉપર હોય તો 10 મિનિટ કહેવાય, 3 ઉપર હોય તો 15 મિનિટ કહેવાય, અને 4 ઉપર હોય તો 20 મિનિટ કહેવાય. તો મિનિટ કાંટો 20 ઉપર દોરી દઈએ, એટલે કે 4 ઉપર, એટલે થઈ જશે 20 મિનિટ. તો 9 કલાક અને 20 મિનિટ થઈ ગયા. પછી આપેલું છે 1 કલાક અને 35 મિનિટ. તો 1 કલાક અને 35 મિનિટ એટલે કે 1:30 વાગ્યાની ઉપર 5 મિનિટ, 1:30 હોય તો 1:30 વાગ્યો કહેવાય. તો આપણે નાનો કાંટો છે 1 અને 2ની વચ્ચે દોરી દઈએ, અને 35 મિનિટ. તો અહીંયા ગણીશું 5, 10, 15, 20, 25, 30 અને 35. તો 35 કયા અંક ઉપર આવ્યા? તો કે 7 અંક ઉપર આવ્યા. તો આપણે અહીંયા દોરી દઈએ મિનિટ કાંટો, એટલે થઈ ગઈ 35 મિનિટ. તો 1 કલાક અને 35 મિનિટ થઈ ગઈ. પછી અહીંયા આપેલો છે પ્રશ્ન 3, કે નીચેની ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તે લખો. તો બાળમિત્રો, અહીંયા આપેલી ઘડિયાળની અંદર કેટલા વાગ્યા છે તે આપણે લખવાનું છે. તો આ ઘડિયાળની અંદર તમને દેખાઈ રહ્યા છે 6 વાગ્યા છે, બરાબર? તો કેટલા વાગ્યા છે તે આપણે લખીશું. તો કલાક કાંટો છે 6 અને 7ની વચ્ચે. તો 6 અને 7ની વચ્ચે એટલે કે થયા છે 6 વાગ્યા છે, પરંતુ કેટલી મિનિટ થઈ છે? તો આપણે ગણીશું 5, 10, 15, 20, 25, 30, 35 અને 40. તો 8 ઉપર આવે એટલે થશે 40 મિનિટ, એટલે થઈ ગયો 6:40. પછી અહીંયા આપેલું છે ઘડિયાળનો કાંટો છે તે 1થી થોડો ખસેલો છે, એટલે કે 1 વાગ્યો છે. તો આપણે અહીંયા લખીશું 1, બરાબર? હવે મિનિટ કેટલી થઈ છે? તો કે 5, 1 ઉપર હોય ત્યારે 5 મિનિટ કહેવાય, 2 ઉપર કાંટો હોય ત્યારે 10 મિનિટ, અને 3 ઉપર કાંટો હોય ત્યારે કહેવાય 15 મિનિટ, એટલે કે 1:15 કહેવાય, 1 અને 15 મિનિટ. પછી આપેલી છે ત્રીજી ઘડિયાળ, તો તેમાં તમને સમય આપેલો છે. તો કે ઘડિયાળનો કાંટો છે તે 4 અને 5ની વચ્ચે છે, એટલે થયા 4, પરંતુ ઉપર કેટલી મિનિટ થઈ છે? તો કે 6 ઉપર અંક હોય ત્યારે કહેવાય 30 મિનિટ, એટલે કે 4:30 થયા છે, એટલે કે 4:30. પછી આપેલી છે ચોથી ઘડિયાળ, તો કાંટો છે તમને 1 ઉપરથી 2 ઉપર જતો દેખાઈ રહ્યો છે, પરંતુ કાંટો છે 1 ઉપરથી 2 ઉપર જતો હોય ત્યારે કહેવાય 1 કલાક, બરાબર? પરંતુ પાછળ મિનિટ આવશે કેટલી? તો કે 6 ઉપર હોય ત્યારે 30 મિનિટ, 7 ઉપર હોય ત્યારે 35, 8 ઉપર હોય ત્યારે 40, અને 9 ઉપર હોય ત્યારે 45 મિનિટ કહેવાય. તો 1 કલાક અને 45 મિનિટ એટલે કે 1:45 કહેવાય. 2 વાગવામાં હજુ 15 મિનિટની વાર છે, એટલે અહીંયા અંક આવશે 1. પછી જોઈએ 5 નંબરની, તો કે એમાં આપેલો સમય તમને છે 9 વાગ્યાનો, બરાબર? 9 ઉપર નાનો કાંટો, એટલે લખી દઈએ 9 કલાક, પરંતુ મિનિટ કેટલી છે? તો 1 ઉપર હોય ત્યારે 5 મિનિટ, 2 ઉપર હોય ત્યારે 10 મિનિટ. તો 9 કલાક અને 10 મિનિટ. પછી આપેલી છે 6 નંબરની ઘડિયાળ, તો તેમાં તમને સમય લખેલો છે 11,
બરાબર, તો 11 પછી કેટલા અંક ઉપર છે? 4 ઉપર, એટલે થશે 20 મિનિટ. તો 11 ની 20 મિનિટ. પછી આપેલું છે 7 નંબર, તો તેમાં તમને ઘડિયાળનો સમય દેખાઈ રહ્યો છે, તો કાંટો તમને કેટલા ઉપર દેખાઈ રહ્યો છે? તો આ કાંટો 7 ઉપર કહી શકાય નહીં. શા માટે? કેમ કે 6 થી ઘણો દૂર જતો રહ્યો છે, એટલે આપણને 7 ઉપર દેખાય છે. પરંતુ 7 વાગવામાં હજી 5 મિનિટની વાર છે. પૂરેપૂરો 7 ઉપર કાંટો આવ્યો નથી, એટલે સમય કહેવાય 06, એટલે કે 6 કલાક. બરાબર, પરંતુ કેટલી મિનિટ થઈ છે? તો 12 આવે ત્યારે 60 મિનિટ, પરંતુ 11 હોય ત્યારે 55 મિનિટ, એટલે કે 7 વાગવામાં ફક્ત 5 મિનિટની વાર છે. તો આપણે અહીંયા 7 લખી શકીએ નહીં, આપણે 6 લખવાના છે, એટલે 6 ને 55. જો તમે અહીંયા 7 લખશો તો જવાબ તમારો ખોટો પડશે, કેમ કે 7 ને 55 એટલે 8 વાગ્યા થઈ જાય. બરાબર, એટલે કે 6 ને 55 આવશે. આપણે ધ્યાનથી કાંટાને જોવાનો છે. કાંટો જ્યારે 6 થી 7 ઉપર જાય ત્યારે એક્ઝેક્ટ 7 ઉપર પહોંચ્યો નથી. જો પહોંચ્યો હોય તો 7 વાગ્યાનો સમય કહેવાય. પછી આપેલું છે 8, તો 8 નંબરની ઉપર આપેલું છે તમને, તો તમને 10 ઉપર દેખાઈ રહ્યું છે નાનો કાંટો. તો આપણે અહીંયા લખી દઈએ 10 કલાક, પરંતુ મિનિટ કેટલી છે બાળ મિત્રો? તો મિનિટ અહીંયા આપેલી છે 5 અને 10, તો 10 ને 10 મિનિટ થઈ કહેવાય. પછી આપેલી છે 9 નંબર, તો અહીંયા કાંટો છે તે 3 ઉપર છે, એટલે કે 03 કલાક. પછી મિનિટ કાંટો કેટલા ઉપર છે? તો મિનિટ કાંટો છે તે 20 ઉપર, એટલે કે 4 ઉપર હોય ત્યારે 20 મિનિટ કહેવાય. તો 3 ને 20 મિનિટ થઈ કહેવાય. પછી આપેલી છે 10 નંબરની ઘડિયાળ, તો આ ઘડિયાળની અંદર તમને કાંટો કલાક કાંટો 12 ઉપર દેખાઈ રહ્યો છે, પરંતુ 10 ઉપર મિનિટ કાંટો છે. એનો મતલબ એવો કે 12 ઉપર જવાની તૈયારીમાં છે. તો કાંટો 11 ઉપર કહેવાય. શા માટે? જો 12 થી થોડો આમ હોય, એટલે કે એક બાજુ હોય, તો જ એ 12 વાગ્યા કહેવાય. પરંતુ 11 જ વાગ્યા છે, પરંતુ 12 તરફ કાંટો દેખાઈ રહ્યો છે. શા માટે? તો કે 12 વાગવામાં ફક્ત 10 મિનિટની વાર છે, એટલે કે 10 ઉપર હોય ત્યારે કહેવાય 50 મિનિટ. આપણે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50, તો આપણે 5-5 અંકનું આપણને જે મિનિટ કાંટો દર્શાવી રહ્યો છે તે 2 અંક વચ્ચેનું 5 મિનિટનું અંતર છે. તો એ ગણતરી કરી અને અહીંયા આપણે જોઈએ તો 11 ને 50 મિનિટ થઈ છે. કાંટો 12 ઉપર શા માટે દેખાય છે? કેમ કે તે 12 વાગવાની તૈયારીમાં છે, પરંતુ આપણે 12 લખી શકીએ નહીં. પછી આપેલી છે 11 નંબરની ઘડિયાળ, તો તેમાં કાંટો 4 અને 5ની વચ્ચે દેખાય છે, એટલે કે વાગ્યા છે 4, અને 8 ઉપર હોય એટલે થશે 40 મિનિટ. પછી આપેલી છે 12 નંબરની ઘડિયાળ, તો તેમાં કાંટો છે તે 5 અને 6ની વચ્ચે છે, એટલે કહેવાય 5 વાગ્યા, અને 7 ઉપર છે મિનિટ કાંટો, એટલે થશે 35 મિનિટ. પછી અહીંયા આપેલું છે કે યોગ્ય રીતે જોડકા જોડો. અહીંયા વિભાગ અ, વિભાગ બ અને જવાબ લખવાનો છે. તો બાજુમાં જવાબ આપેલો છે, ABCDમાં આપણે લખીશું. તો 1 ને 30 એટલે કેટલા થયા કહેવાય? તો 1 ને 30 એટલે કહેવાય 5.25, 6.25, 2.5 કે દોઢ? તો કહેવાય 1.5, એટલે કે D. તો આ પહેલાની સામે જવાબ આવશે D, એટલે કે 1.5 વાગ્યો કહેવાય. 2 ને 30 એટલે કે 2.5 વાગ્યા કહેવાય. તો બીજામાં આવશે C, 2.5. 5 ને 15 એટલે થશે 5.25, તો તેમાં જવાબ આવશે એ 5.25. પછી આપેલું છે 5 ને 45 એટલે કેટલા કહેવાય? તો કે 5.25. તો અહીંયા આપણે લખીશું B. પછી અહીંયા આપેલું છે વિભાગોની સાથે વિભાગ બ જોડવાનું છે. તો બીજા નંબરનું બોક્સ પણ આપણને એ રીતે આપેલું છે. તો અહીંયા તમને આપેલું છે 8 ને 45, 12 ને 45, 8 ને 35 અને 8 ને 30. તો તેને ગુજરાતીમાં કઈ રીતે લખી શકીએ? તો અહીંયા તમને આપેલું છે કે 8 ને 35, 8.5, 9 માં 15 ઓછે અને 0.5. તો બાળ મિત્રો 8 ને 45 એટલે થશે 9.25. તો અહીંયા આપણને ક્યાંય 9.25 આપેલા નથી, પરંતુ આ 9 માં 15 ઓછી, એટલે કે 9 માં 15 મિનિટની વાર છે, એટલે થશે 8 ને 45. તો પહેલાંની અંદર આવશે જવાબ C. પછી આપેલું છે 12 45, તો 12 45 એટલે થશે તો કે 0.5.
બરાબર, તો પૂર્ણ એક એટલે થશે 12 45, તો આપણે લખીશું બીજાની સામે ડી 8 35, તો 8 ને 35 એટલે થશે 8 ને 35. પછી આપેલું છે 8 ને 30 એટલે કે 8.5, તો જવાબ આવશે 2. પછી અહીંયા આપેલું છે આકાર દર્શન અને સમય કેટલો લાગશે, તો આકાશ દર્શન અને સમય કેટલો લાગશે, તો સૌથી પહેલું 5 નંબરમાં આપેલું છે કે આજે સૂર્ય ક્યાં સમયે ઉગ્યો, આજે સૂર્ય ક્યાં સમયે આથમ્યો ક્યાં થમશે. પછી આપેલું છે પ્રશ્ન 7 કે તમે સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય ક્યાંથી જાણ્યો. તો બાળમિત્રો અહીંયા આપેલો સમય છે આપણે લખીશું કે આજે સૂર્ય ક્યાં સમયે ઉગ્યો. તો બાળમિત્રો સૂર્ય આજે સૂર્ય કયા સમયે ઉગ્યો તેમાં લખી શકીએ કે સૂર્ય છે તે 6 વાગ્યે ઉગ્યો, 6:10 ઉગ્યો કે 6:15 ઉગ્યો. તો આપણે અંદાજિત લખી દઈએ કે 6:10 સૂર્ય ઉગ્યો. પછી આપેલું છે કે આજે સૂર્ય કયા સમયે આથમ્યો, તો આપણે અંદાજે લખી શકીએ કે 7 વાગે આથમ્યો, 7:15 આથમ્યો. તો આપણે અંદાજિત લખી દઈએ કે 7 વાગે આથમ્યો. બરાબર. પછી અહીંયા તમને આપેલું છે કે તમે સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય ક્યાંથી જાણ્યો. તો બાળમિત્રો જેવી રીતે સૂર્ય ઉગે છે ત્યારે આપણે ઘડિયાળમાં જોઈએ છીએ, તો 6:10 છે સૂર્ય જ્યારે આથમે છે ઘડિયાળમાં જોઈએ છીએ તો 7 વાગ્યા હોય છે. તો તમે સૂર્ય ઉગવાનો આથમવાનો સમય ક્યાંથી જાણ્યો, તો આપણે ઘડિયાળ દ્વારા જાણ્યો. તો આપણે અહીંયા લખી દઈએ કે ઘડિયાળ દ્વારા જાણ્યો. પછી આપેલું છે કે કોઈપણ સાળંગ 7 દિવસના સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય લખો, શું તે એક સરખો છે કે અલગ અલગ. તો બાળમિત્રો રવિમાં આપણે લખીશું 6:10 સૂર્ય ઉગ્યો. પછી સોમવારે 6:12 ઉગ્યો. મંગળવારે 5:59 એટલે કે 6:01 વાર હતી ત્યારે. બુધવારે 6:05, ગુરુવારે 6:01, શુક્રવારે 6:15 એટલે કે 6:15, અને શનિવારે 6:08 સૂર્ય છે તે ઉગ્યો. સૂર્ય આથમવાનો સમય લખી દઈએ, તો સૂર્ય છે તે 7 વાગે આથમે છે. બીજે દિવસે 7:15 એટલે કે 7:15 આથમી ગયો. મંગળવારે 7:03 આથમી ગયો. બુધવારે 7:10 આથમી ગયો. ગુરુવારે 7:12 આથમ્યો. શુક્રવારે 7:09 આથમ્યો. શનિવારે 7:05 સૂર્ય છે તે આથમી ગયો. તો બાળમિત્રો આપણે જોયું તો બધો જ સમય છે તે અલગ અલગ છે. બરાબર, તો આ સમય કેવો કહેવાય, એક સરખો કે અલગ અલગ? તો આ સમય છે તે અલગ અલગ કહેવાય. પછી અહીંયા આપેલું છે પ્રશ્ન 9 કે જુદા જુદા મહિનાઓમાં સૂર્ય એક જ સમયે ઉગે છે, સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું, એક જ સમયે ઉગે છે. તો આ જવાબ ખોટો છે. બરાબર, તો જુદા મહિનામાં સૂર્ય અલગ અલગ રીતે ઉગે છે અને અલગ સમયે ઉગે છે. પ્રશ્ન 10 કે જુદા જુદા મહિનાઓમાં સૂર્ય અલગ અલગ સમયે આવે છે, સાચું કે ખોટું? તો હા, જુદા જુદા મહિનાઓમાં સૂર્ય છે અલગ અલગ રીતે આથમે છે. આ જવાબ આવશે સાચું, કેમ કે તેમનો ઉગવાનો સમય પણ અલગ અલગ હોય છે અને આથમવાનો સમય પણ અલગ મહિનામાં અલગ હોય છે. હવે આપેલો છે પ્રશ્ન 11 કે નીચે આપેલા બોક્સની મદદથી જે તે ક્રિયા માટે લાગતો યોગ્ય સમય જણાવો. તો અહીંયા આપેલું છે 2 કલાક 20 મિનિટ, 1 મિનિટ, 8 કલાક અને 5 મિનિટ. તો અહીંયા તમને આપેલું છે કે બૂટની પોલિશ કરતાં તો કેટલી મિનિટ થાય, તો બૂટને પોલિશ કરતાં થશે 5 મિનિટ. બીજું આપેલું છે કે વાર્તાની ચોપડી વાંચતા. પછી આપેલું છે વાર્તાની ચોપડી વાંચતા, તો વાર્તાની ચોપડી વાંચતા થશે 2 કલાક. તો આપણે અહીંયા લખી દઈએ 2 કલાક. પછી આપેલું છે કે આખી રાત કેટલો સમય આપણે સૂઈએ છીએ, તો આખી રાત આપણે 8 કલાકનો આરામ લઈએ છીએ. તો અહીંયા લખીશું 8 કલાક. પછી આપેલું છે 4 નંબર ઉપર કે સ્કૂલની લેબોરેટરીમાં, તો સ્કૂલની લેબોરેટરીમાં આપણને 20 મિનિટ થાય છે, તો આપણે અહીંયા લખીશું 20 મિનિટ. પછી આપેલું છે પ્રશ્ન 5 કે પેન્સિલની અણી કાઢતા, તો પેન્સિલને અણી કાઢતા લાગે છે 1 મિનિટ. તો આપણે અહીંયા લખી દઈએ 1 મિનિટ. અહીંયા આપેલો છે પ્રશ્ન 12 કે તમારી શાળાની પ્રાર્થના સભા કેટલો સમય ચાલે છે. તો બાળમિત્રો આપણી પ્રાર્થના સભા કેટલો સમય ચાલે છે, તો આપણે અંદાજિત લખી શકીએ કે 15 મિનિટ ચાલે છે.
तो આપણે અહીંયા લખીશું કે 15 મિનિટ ચાલે છે। તમારી શાળામાં રિસેસનો સમય કેટલો છે? તો આપણે અહીંયા લખીશું કે અમારી શાળામાં, તો બાળમિત્રો આ તમારા અનુભવથી લખવાનું છે, પરંતુ હું અહીંયા તમને જણાવું તે પ્રમાણે પણ લખી શકો છો। તો અમારી શાળામાં રિસેસનો સમય કેટલો છે? તો કે રિસેસનો સમય 30 મિનિટનો છે। તો આપણે અહીંયા લખીશું કે 30 મિનિટ છે, અથવા અંદાજિત જે પણ હોય તે તમે અહીંયા લખી શકો છો। તો બાળમિત્રો આપણે સરસ મજાના પ્રશ્નોના સવાલ જવાબ તેમજ ઘડિયાળ વિશેની માહિતી જોઈ અને તે ઘડિયાળ દ્વારા તે આપણે ઘડિયાળનો સમય છે તે દર્શાવતા શીખી ગયા। તો આગળના વિડીયોમાં પણ આવી જ રીતે કંઈક નવીન શીખીશું। વંદે માતરમ વિદ્યાર્થી।